हूँ छू भावना राठौड। रसोई की रानी चैनल में तमारू स्वागत छे। आजे आपणे बनावीशुं मसालेदार भरेला रींगण। जो तमे मारी चैनल पर नवा हो तो सब्सक्राइब करो, बाजू में बेल आइकन बटन छे तेने प्रेस करो। चालो जोईए भरेला रींगणनी रेसिपी। આ રીતે રીંગણને આપણે ચીરા પાડી લઈશું અને ખાસ ધ્યાન રાખવાનું છે સડેલા છે કે નહીં તે। આ રીતે બધા રીંગણને ચીરા પાડીને તૈયાર કરી લઈશું। ચીરા પાડેલા રીંગણ તૈયાર છે। રીંગણને ધોઈ લીધા છે। હવે મસાલામાં જોશું હિંગ, કડી પત્તા, રાઈ, લસણ, ડુંગળી, હળદર, મીઠું, ધાણા જીરું, મરચું, ગરમ મસાલો, ચણાનો લોટ, ધાણા ને રીંગણ। ચલો આપણે મસાલો બનાવી લઈએ। લસણને મેં વાટી લીધું છે, તેમાં આપણે મરચું ઉમેરીશું। ધાણા જીરું, ચણાનો લોટ 2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી, હળદર, મીઠું, તેમાં આપણે 1 પડી તેલ ઉમેરીશું અને આ મસાલો ખાસ તેલમાં જ બનાવવાનું છે, પાણીમાં નહીં, કેમ કે આ સરસ રીતે મસાલો આ રીતે તૈયાર કરી લઈશું અને પછી આપણે આનાથી રીંગણ ભરી લઈશું। આ રીતે મસાલો તૈયાર કરી લેવાનો છે। મસાલો આપણો તૈયાર છે, હવે તેને રીંગણમાં મસાલાને ભરી લઈશું। આ રીતે બધા જ રીંગણ ભરી લેવાના છે, થોડા થોડા દબાવીને। રીંગણ બધા ભરાઈ ગયા છે, હવે તેને આપણે વઘારી લઈશું। તેલ 3-4 પડી મૂકવાનું છે। જો તમને મારા વિડીયો ગમતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। અને જો તમે રાઈ ઉમેરીશું અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને। રોઈ આવી ગઈ છે, હવે તેમાં ગેસ ધીમો કરી અને તેમાં ડુંગળી ઉમેરીશું અને ડુંગળીને સાતડી લઈશું। હિંગ ઉમેરીશું, કડી પત્તા,
ડુંગળી બરાબર સાતડી અને થોડી લાલ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું। થોડી હળદર ઉમેરીશું, મિક્સ કરી લઈશું। જોઈ લઈએ ડુંગળી થઈ ગઈ છે બરોબર। હવે આપણે તેમાં રીંગણ ઉમેરીશું। અને તેને હળવા હાથે હલાવીશું, કેમ કે મસાલો છૂટો ના પડે તેના માટે આપણે હળવે હળવે હલાવીશું। આ રીતે રીંગણને આપણે વારાફરતી ફેરવી લઈશું। બે થી ત્રણ મિનિટ આપણે રીંગણને ચડવા દઈશું। હળવા હાથે તેને મિક્સ કરી લઈએ। ફરીથી આપણે રીંગણને ફેરવી લઈએ। આવી રીતે રીંગણને મિક્સ કરી લઈએ એટલે રીંગણ દાજે નહીં। પાણી ઉમેરીશું એક ગ્લાસ। બરોબર મિક્સ કરી લઈએ। બે થી ત્રણ સીટી આપણે વગાડી લઈએ। બે થી ત્રણ સીટી વગાડી લીધી છે, હવે આપણે જોઈ લઈએ ભરેલા રીંગણ તૈયાર છે કે નહીં। ચડી ગયા છે, એકદમ સરસ થઈ ગયા છે। હવે આપણે તેને બાઉલમાં સર્વ કરીએ। જો આ રીતે તમે પણ ઘરે બનાવશો રીંગણ ભરેલા તો ખૂબ સરસ થશે। જોતાની સાથે જ મોમાં પાણી આવી જાય તેવા રીંગણ બન્યા છે। તાણાથી ગાર્નિશ કરી લઈએ। તૈયાર છે આપણા ભરેલા રીંગણ। જો તમને મારા વિડીયો ગમતા હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો।